વડોદરાના નવાયાર્ડ રોશનનગરમાં રહેતા 24 વર્ષીય આરી પઠાણ દેશની રક્ષા કરવાના સપના સાથે ભારતીય સેનામાં જોડાયા હતા. છેલ્લા 3 વર્ષથી તેમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં થયું હતું. હાલ જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના અખનૂર ચેકપોસ્ટ પર ફરજ દરમિયાન 22 જુલાઈને સોમવારની સવારે 8 વાગ્યાના અરસામાં LOC તરફથી થયેલા ફાયરિંગમાં આરી પઠાણ શહીદ થયા હતા. આરી પઠાણ શહીદ થયાની જાણ તેમના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આજે વડોદરાના કલેક્ટર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ તથા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાથે પોલીસ અધિકારીઓ શહીદ આરી પઠાણના પરિવારને મળીને પરિવારને સાંત્વના પાઠવી હતી. શહીદ આરી પઠાણનો પાર્થિવ દેહ સાંજ સુધીમાં વડોદરા પહોંચશે તથા આવતીકાલે અંતિમ વિધિ કરવામાં આવનાર હોવાની વિગતો મળી રહી છે. દેશની સુરક્ષા કાજે શહીદી વોરિયરની આપ સાહેબ સીપી સાહેબ અહીંયા પરિવારને સાંત્વના પાઠવું શું કહે? વડોદરાના આરિફ પઠાણ કાશ્મીરમાં શહીદ થયા છે. આર્મીમાં નોકરી કરતા હતા. યુવાન છોકરો હતું અને
ત્રણ ચાર વર્ષ પહેલાં જ એમને આર્મી જોઈન કરી હતી અને એ દેશના માટે શહીદ થયા છે. આજે હું અને કમિશનર ઓફ પોલીસ અહીંયા આવ્યા છે એમના પરિવારને મળવા માટે. એમના માતા પિતા ભાઈ બહેન ભાભી બધા જ લોકોને અમે મળ્યા છે. હું સમજી શકું છું કે છોકરાનું મૃત્યુ થયું છે એટલે બધું જ પરિવાર ગમગીન છે, પણ એમના ત્યાં જેટલા પણ લોકો છે બધા લોકોને ગર્વ છે કે એ દેશના માટે શહીદ થયા છે. અને વડોદરાના નવા યાર્ડ રોશન બજારના આ યુવક આર્મીમાં દેશની સુરક્ષા અને વ્યવસ્થા માટે જ્યારે શહીદ થયા હોય ત્યારે અહીંયા મને ઘણા યુવાનો પણ મળ્યા છે. એમના જ નાના ભાઈ એ કહે છે કે મારે પણ અત્યારે આર્મી જોઈન કરવાની છે અને હવે આર્મીમાં જવા માટે પ્રયત્ન કર્યા છે. તો મોટા ભાઈ દેશના માટે શહીદ થયા છે અને નાના ભાઈ આજે મને કહે છે કે મારે પણ આર્મીમાં જવાનું છે. અને એમના સગા સંબંધી મેં મામાના છોકરાઓ એ લોકો પણ આર્મીમાં કામ કરે છે. તો હું મારા તરફથી ખૂબ હૃદયથી સાંત્વના પાઠું છું બધું જ ગમગીન પરિવારને. અને અમે એમને એ પણ આશા અને દિલાવ્યું છે કે કોઈ પણ કામ હોય તો અમે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એમના સાથે ખડેપગ ઊભા છે. અને સાથે સાથે એમની જો શહીદી છે એ જોઈને અહીંયાના જો યુવાન લોકો એમનાથી પ્રેરણા લઈને વડોદરા શહેરનો યુવક દેશના સુરક્ષા કાજે સહાય કરી હતી. આપ સાહેબ કલેક્ટર સાહેબ અહીંયા ફેમિલીને આજે સાંત્વના પાઠવવા માટે આવ્યા છે. અપને વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતા અપના મોહમ્મદ આરિફ પઠાણ અપના જવાન જે એન કે રાઇફલમાં ફરજ બજાવતા હતા અને બોર્ડર ઉપર જો શહીદી વોરી જોઈએ અને આ બધા માટે અપને માટે ગૌરવનો વાત છે. પરંતુ આજે એના ઘરને સૌથી મોટી જો દુઃખ હોય છે એના ઘરવાળાનો હોય છે, ખાસ કરીને એના મા અને ફાધરને જોઈએ. અને આજે અમે લોકો પૂરા અમારા તંત્ર અને કલેક્ટરશ્રીનો બધા લોકો અમે સંતાવના આપવા આવેલા છીએ અને સાથોસાથ એના પરિવારજનો પણ ગૌરવ કરતા હોય છે કે એના એક દીકરા દેશ માટે શહીદ થયા છે અને બીજા બી દીકરા જો અત્યારે આર્મીમાં ભરતી થવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. તો એના એવા દુઃખની ઘડીમાં પૂરા તંત્ર જોઈએ, વડોદરા શહેર પોલીસ અને પૂરા તંત્ર એના સાથે છે જોઈએ. અને આપણે માટે પણ ગૌરવનો વાત છે કે આપણા દેશ રક્ષા કરતા જો આપણા વડોદરા શહેરના એક યુવાન જેના ઉંમર માત્ર જો 23 વર્ષ હતી જ હોય અને આ જો દેશ સેવામાં આપણા શહીદી હોરી છે એના બી અમે નમન કરીએ છીએ. એના જો પૂરા વડોદરા શહેર પોલીસ પરિવાર વતી એના જો તમામ લોકો અમે સલ્યુટ કરીએ છીએ. ઓકે સર, થેન્ક યુ. મહેસાણા સાહેબ, આવતીકાલે પોલીસ તરફથી કેવું પ્રોટેક્શન આપવામાં આવશે અને કઈ રીતનો પ્લાન રહેશે? આવતીકાલે અમર શહીદ મોહમ્મદ આરિફ ને જ્યારે લાવવામાં આવશે જો એ પ્રશાસન જોડે વાતચીત ચાલુ છે અને કાલે કેટલા વાગે આવવાના છે ટાઈમ પૂરો ફિક્સ નથી. જ્યારે લાવવામાં આવશે ત્યારે સંપૂર્ણ બંદોબસ્ત અને સંપૂર્ણ શહીદના જે કંઈ સન્માન સાથે એમને લાવવામાં આવશે અને ત્યારબાદ એની અંતિમ યાત્રાનો જે રૂટ હશે ત્યાં પણ સંપૂર્ણપણે બંદોબસ્ત ઉઠી દેવામાં આવશે જેથી કરીને કોઈ વાહન કે બીજી કોઈ અડચણ ના થાય અને તેમના પરિવારની સાથે એમની સાથે પોલીસ પરિવાર તરફથી અમે સાંત્વના આપીએ છીએ અને અમર શહીદ મોહમ્મદ આરિફને અમે સલામ કરીએ છીએ.